नमस्कार, स्वागत है आपनों कशोदय टीवी न्यूज में। हूँ छू मोना भाटिया। तो समाचारों की शुरुआत करीशु मुख्य समाचारों थी। गांधीधाम नी सगीरा नु अपहरण करीने बलात्कार, बलात्कारी सगीर वयना किशोर सामे फरियाद। मूळ नखत्राणा अने सुंदरपुरी में रहता किशोर नी करतूत। सरद डेरी नी चूंटणी ना भरायेला फॉर्म नी चकासणी, 12 बैठकों माटे 16 उम्मेदवारों हाल मैदाने। आगामी 18मीए सरद डेरी नी योजाशे चूंटणी। भुजना हृदय समा हमीरसर तळावना खाणेत्रानो प्रारंभ, पीपीपी मोडथी 11 લાખના ખર્ચે કરાશે કામગીરી। રાજકીય નેતાઓ સ્વામિનારાયણ સંતોના હસ્તે પ્રારંભ। બન્નીના રણકાંધીએ આવેલા ઉડઈ ગામે કરી હિજરત, ગાસ પાણીની અછત સાથે પાયાની સુવિધાનો અભાવ। હિજરતને કારણે ખાલી થયેલા ઉડઈનો જોઈશું ગ્રાઉન્ડ રિપોર્ટ। ગાંધીધામના નવી સુંદરપુરી વિસ્તારમાં રહેતી સગીર કન્યાનું સગીર વયના તરુણે અપહરણ કરીને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી। પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ નખત્રાણાના અને હાલ નવી સુંદરપુરી વિસ્તારમાં રહેતા કાયદાના સંઘર્ષમાં આવેલા 17 વર્ષીય તરુણે સુંદરપુરી વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીર કન્યાને લલચાવીને અપહરણ કર્યું હતું અને સગીર કન્યા સાથે શારીરિક સંબંધો બાંધી દુષ્કર્મ આચરાયો હતો। સમગ્ર ઘટનાની જાણ સગીરાના પરિવારજનોને થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। ગાંધીધામ એ ડિવિઝન પોલીસે દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાની માતાની ફરિયાદ પરથી આરોપી સામે પોક્સો કલમ તથા અપહરણ અને બળાત્કારના વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી અને આરોપીને સકંજામાં લઈ તબીબી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ઝડપાયેલા આરોપીને તપાસના અંતે રિમાન્ડ હોમમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી। સગીર કન્યાનું અપહરણ કરીને બળાત્કારની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ હતી। સામખિયાળીથી ભચાઉ જતા હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નિપજ્યું હતું। પાછળથી આવતા ડમ્પરે બાઇક ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક 60 વર્ષીય રમઝાન ઉમર રાજાને ગંભીર ઇજાઓ થતાં મોત થયું હતું। સર્વિસ રોડ પર સર્જાયેલા અકસ્માતને પગલે થોડીવારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ડમ્પર ચાલકની બેદરકારીના કારણે 60 વર્ષીય રમઝાન રાજાને જાન ગુમાવવાનો વારો આવ્યો હતો। આ હાઈવે પર અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે, જેમાં અનેક નિર્દોષ લોકો તેનો ભોગ બને છે। હતભાગીને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી। ગાંધીધામના ખોડિયાર નગર રેલવે ફાટક પાસે એક ટેન્કરમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। આગ પર કાબૂ મેળવવા માટે સ્થાનિક લોકોએ પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ બેકાબુ બનતા ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી હતી। ટેન્કરમાં અચાનક આગ લાગતા ખોડિયાર નગર ફાટક પાસે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, તો ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ આ આગના કારણે ટેન્કરમાં મોટી નુકસાની થઈ હોવાનું જાણવા મળ્યું હતું। મુંદ્રા તાલુકાના વડાલા ગામની નદીના પટમાંથી વગર પાસ પરમિટે રેતી ભરતા 6 શખ્સોને એલસીબીએ 32,24,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। પૂર્વ કચ્છ એલસીબીએ પેટ્રોલિંગ દરમિયાન મુંદ્રા તાલુકાના વડાલા ગામેથી 12 ટન રેતીના જથ્થાને ઝડપી પાડ્યો હતો, સાથે જ 4 ડમ્પર અને 2 લોડર મળીને કુલ 32,24,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો। પોલીસે પાડેલા દરોડામાં જરપરાના પુનશી શામળા ગઢવી, પાવડિયારાના શેતાનસિંહ રાઠોડ, સિદ્ધરાજસિંહ જાડેજા, વડાલાના ઉમર હકીલ સુમરા, વવારના નારણ નાગડા ગઢવી અને અંજારના મામદ હુસેનને ઝડપી પાડ્યા હતા। આ શખ્સો રોયલ્ટી વગર કે કોઈપણ પ્રકારની મંજૂરી વિના રેતીની ચોરી કરતા હતા। સરદ ડેરીની આગામી 18મીએ ચૂંટણી યોજાવાની છે, ત્યારે દર 5 વર્ષે યોજાતી ચૂંટણીના અનુસંધાને સરદ ડેરીની 12 બેઠકો માટે 15 ઉમેદવારો મેદાને ઉતર્યા છે, ત્યારે આજે ફોર્મ ચકાસણીના દિવસે 4 ઉમેદવારો સામે વાંધા રજૂ થયા હતા, જેમાં અંજારમાં વલ્લમજીભાઈ હુંબલ, નખત્રાણામાં દયારામભાઈ પટેલ, રાપરમાં મોતીભાઈ ભરવાડ, મુંદ્રામાં ધર્મેન્દ્રસિંહ જાડેજા, અબડાસામાં ડોક્ટર હરિભાઈ રાવલ, લખપતમાં હસમુખભાઈ પટેલ, ભચાઉમાં જયંતિલાલ ગોર, માંડવીમાં જયંતિભાઈ ધોળુ, ગાંધીધામમાં હરેશભાઈ જરૂ, મહિલામાં ધનુબેન મકવાણા,
गोदावरीबेन मढवी अने कांताबेन परडवा जारे भूजमां विश्रामभाई राबड़िया सामजीभाई आहिर अने वीरम आहिर मैदाने छे। भूज अने महिला बेठकमां त्रण त्रण उमेदवारोए उमेदवारी नोंधावी छे त्यारे अन्य दस बेठकोमां एक एक उमेदवारे फॉर्म भर्यु छे जेथी आ तमाम बेठको बिनहरीफ थवानी शक्यता छे। तो मांडवी बेठक पर एक ज उमेदवार द्वारा बे फॉर्म भरवामां आव्या छे। 12 सीट माटे 11 जूथना सभ्यो मतदान करशे। मतदारोनी वात करीए तो अबड़ासा तालुकामां 6, अंजारमां 24, गांधीधाममां 1, नखत्राणामां 3, भचाऊना 17, भूजना 26, मांडवीना 12, मुंद्राना 8, रापरना 23 अने लखपतना 8 मतदारों चूंटणीमां मतदान करशे। सरहद डेरीनी चूंटणी माटे 25 मेना रोज जाहेरनामुं प्रसिद्ध करवामां आव्युं हतुं। त्यारबाद 1 जून सुधी उमेदवारी फॉर्म भरवानो अंतिम दिवस हतो। જ્યારે આજે 2 જૂને ફોર્મ ચકાસણી હાથ ધરાઈ હતી તો 4 ઉમેદવારો સામે વાંધા અરજી રજૂ થતા તેની સુનાવણી પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં યોજાશે। અત્યારની પરિસ્થિતિ મુજબ સરહદ ડેરીની ચૂંટણી થવાની સંભાવનાઓ નહીંવત દેખાઈ રહી છે, કારણ કે 12માંથી 10 સીટો પર માત્ર 10 ઉમેદવારોએ જ ફોર્મ ભર્યા છે, જેથી આ તમામ 10-10 સીટો બિનહરીફ જાહેર થાય તેવી શક્યતા છે। જ્યારે ભુજ અને મહિલા સીટ પર 3-3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જેમાં 4 ઉમેદવારો સામે વાંધા રજૂ કરાયા, જેથી આ બે બેઠકો પર પણ ચૂંટણી યોજાશે કે કેમ તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ જો ચૂંટણી યોજાશે તો આગામી 18મી તારીખે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે। અધિકારી તરીકે અમોએ તારીખ 25/5/2017 રોજ જાહેરનામું બહાર પાડેલું અને ઉમેદવારી ફોર્મ રજૂ કરવાની છેલ્લી તારીખ 1/6/2017 હતી। છેલ્લી તારીખ 1/6/2017 સુધીમાં અમોને કુલ 16 ઉમેદવારી પત્રો રજૂ થયેલા હતા અને આજ એટલે કે તારીખ 2/6/17 રોજ ચકાસણીની હાથ ધરવામાં આવેલ હતી 11 કલાકે। ચકાસણી દરમિયાન અમોને જે ફોર્મ છે એ ચકાસણી કરતો એની સામે 4 ફોર્મ સાથે વાંધા રજૂ થયેલા છે। એ વાંધા સાંભળવા માટે અને ચકાસણી માટે અમે 4 વાગ્યા સુધીનો સમય આપ્યો છે અને 4 વાગે ફરીથી ચકાસણી કરી અને એનો નિર્ણય લેવામાં આવશે। ત્યારબાદ આખરી યાદી બનાવવામાં આવશે અને જો ચૂંટણી થશે તો ચૂંટણીની તારીખ 18/6/2017 રોજ ચૂંટણી કરવામાં આવશે અને ત્યારબાદ એની 19/6/16 રોજ મતગણતરી કરી અને એનું આખરી પરિણામ જાહેર કરવામાં આવશે। રાજ્ય સરકારની મધ્યાહન ભોજન યોજના થકી અનેક ગરીબ પરિવારના બાળકોને શાળાઓમાં ભોજન મળે છે, ત્યારે ગરીબો માટે આ યોજના હેઠળ ગાંધીધામમાંથી 6 નવા મધ્યાહન ભોજન કેન્દ્રો શરૂ કરવા માટે આવેલી દરખાસ્તને જિલ્લા સ્તરેથી મંજૂરી અપાઈ છે। પ્રાથમિક શાળામાં ધોરણ 1-8 સુધી અભ્યાસ કરતા બાળકોને મધ્યાહન ભોજન યોજનાનો લાભ અપાય છે, જેમાં કચ્છ જિલ્લામાં 1,336 મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો કાર્યરત છે। સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા 65-70% છાત્રો મધ્યાહન ભોજનનો લાભ લઈ રહ્યા છે, જેમાં 1,50,000 જેટલા લાભાર્થીઓને શાળામાં ભોજન મળે છે। ત્યારે આગામી નવા સત્રથી ગાંધીધામ તાલુકામાં નવા 6 મધ્યાહન ભોજન કેન્દ્રોને મંજૂરી અપાઈ છે। સ્થાનિકેથી આવેલી દરખાસ્ત બાદ તેની ચકાસણી કરીને મધ્યાહન ભોજન નાયબ કલેક્ટર શ્રી ચૌધરી દ્વારા મંજૂરી અપાઈ છે, ત્યારે ગાંધીધામના અનેક અંતરિયાળ વિસ્તારના ગરીબ બાળકોને શાળામાં ભોજનનો લાભ મળશે। અત્યારે 1736 છે અને બીજા અમે 6 ઉમેરી રહ્યા છીએ, એટલે 1742 જેટલા કેન્દ્રો થઈ રહ્યા છે, જે 6 ઉમેરાઈ રહ્યા છે ગાંધીધામમાં ઉમેરાઈ રહ્યા છે અને નવા સત્રથી અમારું જે મધ્યાહન ભોજન સંચાલકો છે અને શાળા SMC કમિટી છે એના દ્વારા બાળકોને ભોજન પીરસવાનું નિયમ મુજબ શરૂ થઈ જશે। અંદાજિત લગભગ ઓન એન એવરેજ 60-70% હોય છે, મૂળ 2.5 લાખ જેવી આસપાસ જન બાળકોની રજીસ્ટર સંખ્યા હોય છે, સામે 1.5 લાખ એબોવ બાળકો ઓન એન એવરેજ ભાગ લેતા હોય છે। અમારો હંમેશા પ્રયત્ન એ રહે છે કે વધુમાં વધુ બાળકો આ યોજનામાં ભાગ લે। અમે જિલ્લા કક્ષાની જે મોનિટરિંગ કમિટીની બેઠક માન્ય કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં બોલાવતા હોઈએ છીએ, 3-માસિક સામાન્ય રીતે બોલાવાતી હોય છે। આ બેઠકમાં મામલતદાર તરફથી કેટલાક શિક્ષણવિદ અને ન્યુટ્રિશનવાળા હોય છે, એમના તરફથી કોઈ સજેશન અથવા કોઈ બાહ્ય કોઈ પણ વ્યક્તિ દ્વારા આવું કોઈ સજેશન અમને પ્રાપ્ત થશે કે આની જગ્યાએ આ મેનુ
અને ન્યુટ્રિશન વેલ્યુ ધ્યાનમાં રાખી તો એમાં કોઈ સૂચક ફેરફારો કરવાના હશે તો અમે કમિટીની મંજૂરીથી કરીશું। મધ્યાહન ભોજન નાયબ કલેક્ટર શ્રી ચૌધરીએ કહ્યું હતું કે આ યોજના થકી ગરીબ પરિવારના બાળકોને પૌષ્ટિક આહાર મળે છે। વાલીઓ પણ મજૂરી કામે જતા હોઈ બાળકોની જમવાની ચિંતામાંથી મુક્ત થાય છે અને શાળામાં ભોજન મળતું હોવાથી ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું। આમ આ યોજનાનો લાભ લોકોને સારી રીતે મળે તેવા બનતા તમામ પ્રયાસો સરકાર અને તંત્ર દ્વારા કરાતા હોવાનું તેમણે કહ્યું હતું। મધ્યાહન ભોજન મુખ્યત્વે બાળકો બપોરના સમયે જે ભોજન હોય છે એનો હેતુ છે, પણ સાથે સાથે એક વિષય છે કે પૂરક ન્યુટ્રિશન વેલ્યુ આધારિત છે તો એમના કુપોષણમાં લડવામાં પણ મધ્યાહન ભોજન એક અગત્યનો ભાગ ભજવે છે। સાથે સાથે બાળકોના સ્થાયીકરણ અને એને ગુણવત્તા સુધારવામાં પણ આનો બહુ મોટો રોલ। ડ્રોપ આઉટ રેશિયાના ફિગર મારી પાસે નથી અત્યારે, પણ ડ્રોપ આઉટ રેશિયો એના લીધે બેશક કારણ કે જે કામદાર વર્ગ છે તે સવારે વહેલો કામ પર જાય અને સાંજે આવે, બપોરના સમયના ભોજનની મુખ્ય વ્યવસ્થાનો હંમેશા પ્રોબ્લેમ રહેતો હોય બાળકો માટે, તો એવા સંજોગોમાં આ ભોજન ત્યાં થાય, બાળક ત્યાં જ સ્કૂલમાં રહે છે અને એના લીધે ડ્રોપ આઉટ રેશિયામાં બેશક ફરક પડે। આગામી ચોમાસાને ધ્યાને લઈને કલેક્ટર કચેરી દ્વારા રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમની શરૂઆત તો થઈ ગઈ છે, પરંતુ ગઈકાલથી સિંચાઈ વિભાગ દ્વારા પણ કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે। સિંચાઈ વિભાગ દ્વારા વરસાદ પૂર્વે તમામ ડેમોની સ્થિતિની સમીક્ષા કરી દેવાઈ છે અને હવે ચોમાસાને ધ્યાને લઈને કંટ્રોલ રૂમની શરૂઆત કરી દેવાઈ છે। અધિક કલેક્ટર DR પટેલના જણાવ્યા પ્રમાણે તમામ સરકારી અધિકારીઓ સાથે પરામર્શ કરીને પ્રી મોન્સૂન અંગેની તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે, જેમાં વાવાઝોડા કે પૂરની સ્થિતિ સર્જાય તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમને જાણ કરીને તકેદારીના પગલાં લેવા તાકીદ કરાઈ છે, તો સિંચાઈ વિભાગના કંટ્રોલ રૂમની પણ શરૂઆત કરાઈ છે, જેમાં ડેમોમાં આવનાર નવા પાણીનું રિપોર્ટિંગ કરવામાં આવશે। ડેમ પર થતા વરસાદની આંકડાકીય વિગતો મેળવાશે, ડેમની હાઇટ અને સ્થિતિ અંગેની દેખરેખ રાખવા સહિતની કામગીરીનું નિરીક્ષણ કંટ્રોલ રૂમમાંથી થશે, ત્યારે આગામી મોન્સૂનની સિઝનમાં જિલ્લાના વહીવટી તંત્રને સજ્જ કરી દેવાયું હોવાનું અધિક કલેક્ટર DR પટેલે જણાવ્યું હતું। જિલ્લામાં ડિઝાસ્ટરની જે કચેરી છે આપણી, ત્યાં આગળ 24 કલાક આખા વર્ષ દરમિયાન કંટ્રોલ રૂમ ચાલુ જ હોય છે, એટલે ત્યાં કોઈપણ પ્રકારના બનાવો બને એની નોંધ લઈ અને એની મામલતદાર તાલુકા વિકાસ અધિકારી કે ગ્રામ્ય લેવલે જે કંઈ એક્શન લેવાના હોય છે આપણે લઈએ છીએ। સિંચાઈ વિભાગ દ્વારા પણ ગઈકાલથી 1/6 નો કંટ્રોલ રૂમ શરૂ કરેલો છે, જેમાં તેઓ દરેક ડેમમાં કેટલું પાણી આવે છે, કેટલી એની પાણીની કેટલી હાઇટ હોય છે એના રીડિંગ અમને રોજ મોકલે છે ત્યાંથી, એટલે એ લોકોએ પણ કંટ્રોલ રૂમ શરૂ કરેલ છે। જિલ્લાના વહીવટીતંત્રે આ માટે અગાઉ એક જિલ્લાના તમામ અધિકારીઓ સાથે માનનીય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને એક બેઠક કરી લીધી છે અને તમામ ડિપાર્ટમેન્ટને જે કામગીરી સોંપવાની હોય છે એ મુજબની કામગીરી ચોમાસા પહેલાં પૂર્ણ કરવા જણાવેલ છે અને વાવાઝોડા કે એવા બીજા અન્ય કોઈ પ્રસંગે જ્યારે કંઈ પણ કાર્યવાહી કરવાની થશે ત્યારે જિલ્લાનું વહીવટીતંત્ર એના માટે તૈયાર છે। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે 4 જૂને પૂર્વ કચ્છના સૌથી મોટા અને ગાંધીધામ સંકુલના જીવાદોરી સમાન ટપ્પર ડેમમાં નર્મદા નીરના વધામણા કરવામાં આવશે, ત્યારે કચ્છનો આ મહાકાય ટપ્પર ડેમ અનેક વિશેષતાઓ પણ ધરાવે છે। ટપ્પર ડેમની મુલાકાત દરમિયાન ટપ્પર ડેમ ઉપરના સિંચાઈ વિભાગના અધિક્ષક ઇજનેર શ્રી કોટવાલે ટપ્પર ડેમના સાયફનની વિગતો આપતા જણાવ્યું હતું કે 1800 મીટર લાંબો સાયફન એશિયામાં બીજા નંબરનો લાંબો સાયફન બન્યો છે। આ ઉપરાંત કચ્છના સિંચાઈ વિભાગ તરફથી મળેલી વિગતો મુજબ ટપ્પર ડેમમાં નર્મદાના નીર ઠલવાતા કંડલા, ગાંધીધામ, આદિપુર, ગડપાદર, ટપ્પર, મોડવદર સહિતની 4 લાખની વસ્તીને તેનો લાભ થશે। ડેમની લંબાઈ 4267.64 મીટર છે, જેમાં ન્યૂથ લેફ્ટ સાઇડ 1245 મીટર અને રાઇટ સાઇડ 3530 મીટરની થાય છે, ત્યારે ટપ્પર ડેમમાં નર્મદાના નીરના વધામણા કરવા માટે આગામી રવિવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ફરી એકવાર કચ્છ આવી રહ્યા છે। શહેરના હૃદયસમા ઐતિહાસિક હમીરસર તળાવના ખાણેતરાનો આજથી વિધિવત પ્રારંભ કરાયો છે। કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડા અને સ્વામિનારાયણ મંદિરના મહંત ધર્મનંદન દાસજી મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિવિધાનપૂર્વક પૂજન કરીને હમીરસરના ખાણેતરાનો પ્રારંભ થયો હતો। વરસાદ થાય તે પૂર્વે જ કામ સંપન્ન કરીને તળાવમાં વધુ ને વધુ પાણીનો સંગ્રહ થઈ શકે તેવું આયોજન હાથ ધરાયું છે। વરસાદ બારણે ટકોરા મારી રહ્યો છે। ગુજરાત સૌરાષ્ટ્ર મોસમના પ્રથમ વરસાદની હેલી શરૂ થઈ
થઈ ગઈ છે, ત્યારે હવે ભુજના હમીરસરમાં ડ્રેઝિંગના કામની શરૂઆત થઈ છે. પીપીપી મોડથી હમીરસર તળાવને ઊંડું કરવાની કામગીરી હાથ ધરાઈ છે. અગાઉ નક્કી કરાયેલ ધારાધોરણો અનુસાર હમીરસરમાંથી 2500 ઘન મીટર માટી કાઢીને તેનું તળ ઊંડું કરવામાં આવશે. આ કામગીરીમાં નગરપાલિકા, ભાડા કચેરી સહિતની વિવિધ સંસ્થાઓ જોડાઈ છે. લોકભાગીદારીથી હમીરસર તળાવના ખાણેતરાની કામગીરી કરવામાં આવી રહી છે. રૂપિયા 11 લાખના ખર્ચે હમીરસરનું ખાણેતરું કરવામાં આવશે, જેમાં ભાડા દ્વારા આ કામગીરી માટે રૂપિયા 5 લાખની જાહેરાત કરાઈ હતી. ત્યારે જાહેરાત મુજબ આજે ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા દ્વારા રૂપિયા 5 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આજથી હમીરસરમાં 1 જેસીબી અને 2 ડમ્પરો સાથે ટેકનિકલ મુદ્દાઓ ધ્યાને રાખીને ખાણેતરાનો પ્રારંભ થયો છે અને જરૂરિયાત મુજબ સાધનો અને કામદારોની સંખ્યા વધારીને ઝડપભેર કામગીરી કરવામાં આવશે. આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ હમીરસરના ડ્રેઝિંગની કામગીરીને બિરદાવી હતી, તેમજ સુધરાઈ, ભાડા અને વિવિધ સંસ્થાઓએ આપેલા યોગદાનને સરાહનીય ગણાવ્યું હતું. સ્વામિનારાયણ મંદિરના મહંત ધર્મનંદન દાસજીએ આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે ભુજના ધારાસભ્ય ડોક્ટર નિમાબેન આચાર્ય, નગરપતિ અશોક હાથી, ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા, કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન, પ્રાંત અધિકારી ડીસી જોશી, ચીફ ઓફિસર જીકે ચંડપા, પ્રવીણસિંહ વાઢેર, બાપાલાલ જાડેજા, ડોક્ટર રામ ગઢવી, સેનિટેશન શાખાના ચેરમેન ધીરેન ઠક્કર, કબીર મંદિરના મહંત કિશોરદાસજી મહારાજ, સ્વામી પ્રદીપ્તાનંદજી, જળસ્ત્રોત સ્નેહ સંવર્ધન સમિતિના તારુણકાંત છાયા, અભિયાનના ઉપેન્દ્ર ઉપાધ્યાય, વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, જાદવજીભાઈ વરસાણી, પ્રબોધ મુનવર, જોરાવરસિંહ રાઠોડ, ભરત સંઘવી સહિતના અગ્રણીઓ તેમજ હમીરસર પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે પવિત્ર વિધિ સાથે જે હમીરસર તળાવનું ખાણેતરું માટે જે આયોજન થઈ રહ્યું છે, ખાસ એમાં મૂળ જે ઇનિશિયેટિવ નગરપાલિકા તરફથી આવેલું છે અને જે તે વહીવટી પ્રક્રિયા એટલે ઠરાવ વગેરે નગરપાલિકા તરફથી કરવામાં આવેલું છે, સાથે સાથ ભૂસ્તરશાસ્ત્રી અને ખાણ ખનીજ વિભાગ પણ સાથે રહીને જે કંઈ એમાં ટેકનિકલ મદદ યા ટેકનિકલ સપોર્ટની જરૂર છે પણ આપે છે રૂલ્સ રેગ્યુલેશન્સની દૃષ્ટિએ, અને વહીવટી તંત્રમાંથી બધા સાથે આજે અગત્યનું કામ છે, જે ભુજ માટે બહુ અગત્યનું કામ છે અને બહુ ટાઈમથી પેન્ડિંગ છે. 2008 પછી પહેલીવાર થાય છે એના માટે બહુ સારી રીતે અને ઉત્સાહી રીતે બધા આયોજન કરેલું છે અને સફળ રીતે થાય એ રીતે બધાને શુભેચ્છા અને વિનંતી પણ. જે તળાવ છે ભાગ અત્યારે જે આપણે ઊભા છીએ એ શ્રી હરિ તળાવ તરીકે એ લોકો આને પૂજા કરે છે અને ઘનશ્યામ મહારાજ અહીંયા સ્નાન કરતા હતા અને એટલે તેઓએ આ 150 બાય 150 મીટરનું ખાણેતરું પોતે આ તળાવમાં જાતે કરશે અને એનું 5 લાખ જેટલો ખર્ચ એ લોકો પોતે કરશે એવી એ લોકોએ ખાતરી સાથે આજે અહીંયા ખાણેતરું ચાલુ થયું. એમાં અમારા ધીરેનભાઈ ઠક્કર એમને પણ આયોજનની અંદર ભાગ લીધો કે ભાઈ 1000 ટ્રેક્ટર માટી એ લઈ જવાનું આયોજન ખેડૂતો દ્વારા હું કરાવીશ અને એમને પણ 1000 ટ્રેક્ટરનું કામ આજથી જ આ બધી મશીનરી લગાડીને ચાલુ કર્યું છે. તે ઉપરાંત નગરપાલિકા પોતે જે કંઈ ખૂટતો ખર્ચ હશે એ કરવા માટે તૈયાર છે. જે લોકોએ ડોનેશન પણ આપ્યા છે અને એ ડોનેશન ભાડાએ પણ 5 લાખ રૂપિયા આપ્યા એટલે એ જોતા ખાણેતરાનું જે એસ્ટિમેટ છે 11 લાખનું છે અને મને લાગે છે કે જે કંઈ પૈસા એમાંથી બચશે એનું આજુબાજુ 43 તળાવો આવેલા છે તો આ 43 તળાવોમાં કેટલા તળાવો લઈ શકાય નજીકના એ પણ લેવાનું આજે મેં ACTવાળા યોગેશભાઈને સૂચના આપી છે. ને આ આપણા શાસ્ત્રોમાં પણ આજે તળાવ ઊંડા કરવા, પાણી બચાવવો એને બહુ પવિત્ર કામ લખ્યું છે એટલે આ બહુ પુણ્યનું કામ છે. એમાં આપણે શું ભાગીદાર બનીએ અને આ કામ આપણે સાથે મળી સૌનો સાથ સૌનો વિકાસ જડે જીવન જે ત્યારે આપણું હમીરસર જે આપણું પોતાનું જે ભુજ શહેરની શાન જે આપણે સૌ સાથે મળી અને આનું ખાણેતરાનું કામ કરી અને એની આપણે પાણીની સંગ્રહ શક્તિ વધારીએ જેથી પાણી એ તો આપણી જીવાદોરી છે ને આ પાણી દ્વારા અનેક આજુબાજુના વિસ્તારો રિચાર્જ થાય છે ને પાણીમાં અનેક લોકો સ્નાન કરવા આવે છે, કંઈક ઉપયોગમાં આવે છે અને સુંદરતામાં આપણે વધારો કરે છે. 1000 થી 1500 ટેલા અથવા ટ્રેક્ટર જે નીકળે એ આપણે ભુજના આજુબાજુના જે ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે ભાઈ તમારી 7 વાર આપી ને અહીંથી પોતાના સાધનોથી તમારા ખેતરમાં નાખવા માટે અથવા વાડીમાં નાખવા માટે તમે અહીંથી માટી લઈ જઈ શકો છો. પોતાની રીતે અમે ભરી આપશું અને વધારાની માટી છે જો ખેડૂતો લઈ જશે અને બાકી વર્ષે હશે તો ભુજના જે રિંગ રોડો છે એના ઉપર અમે સાઈડમાં માટી પૂર્ણ કરી અને પ્લાન્ટેશન કરશું કે ભવિષ્યમાં
આપણે જે વૃક્ષો પણ ઝાડ કરાવ તો એના માટી ફળદ્રુપ થાય અને સારો પ્લાન્ટેશન થાય એવી અમારી ગણતરી છે. અમારી ગણતરી એવી છે કે 10-15 દિવસમાં ભુજના હમીસરના ત્રણ પાક છે, ત્રણેય પાકમાં ખાણેતરો કરી 10-15 દિવસમાં અને જેમ બને એમ ભુજના હમીસરમાં વધારે પાણી સ્ટોર થઈ શકે એવી અમારી ગણતરી છે. આજથી ભુજના હૃદયસમા હમીરસર તળાવમાં ડ્રેઝિંગની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. લાંબા આયોજન બાદ અંતે ખાણેતરાને વહીવટી મંજૂરી મળી જતા કામગીરી શરૂ કરાઈ છે, જેથી હમીરસર તળાવમાં પાણીની સંગ્રહ શક્તિને વધારી શકાશે. તો બીજી તરફ હમીરસર તળાવ સાથે જોડાયેલા ધોબી તળાવ અને છતરડી તળાવનું વર્ષોથી ખાણેતરું કરાયું નથી અને આ વખતે પણ તેનો સમાવેશ ન કરીને બંને તળાવો પ્રત્યે તંત્ર ઓરમાયું વર્તન દાખવી રહ્યું હોય તેવું જણાઈ આવે છે. રાજાશાહી સમયનું સાક્ષી એવું ઐતિહાસિક હમીરસર તળાવ ભુજ શહેરના લોકોના હૃદયમાં તો અનેરું સ્થાન ધરાવે છે, પરંતુ પર્યટકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. ત્યારે હમીરસર તળાવમાં ખાણેતરાનું આયોજન હાથ ધરાતા શહેરીજનોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી, પરંતુ હમીરસર તળાવની નજીકમાં જ આવેલા ધોબી તળાવ અને છતરડી તળાવમાં પણ ખાણેતરું કરવામાં આવે તેવી માંગ હવે શહેરીજનો કરી રહ્યા છે. ખાણેતરાના અભાવે બંને તળાવોમાં પાણીની સંગ્રહ શક્તિ પણ ઘટી રહી છે. ઉપરાંત દર વર્ષે કાટમાળ સહિતનો કચરો પણ તળાવમાં ઠાલવવામાં આવે છે, જેના કારણે ચોમાસા દરમિયાન વરસાદી પાણી આસપાસના વિસ્તારોમાં તબાહી મચાવે છે. શહેરના શણગાર સમા હમીરસર તળાવની સાથે અન્ય બંને તળાવોનું ખાણેતરું હાથ ધરાય તો કામગીરી સાર્થક થઈ ગણાય. ઉપરાંત દેસલસર તળાવમાં ઉભરાતી ગટરો પણ બંધ થાય તે પણ અત્યંત જરૂરી બની રહે છે. કચ્છમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે અને ચાલુ વર્ષે ચોમાસું પણ પોઝિટિવ હોય તેવું જણાઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળની ખાડીમાં સક્રિય થયેલું મોરા વાવાઝોડું હજુ યથાવત છે અને તે દક્ષિણ પશ્ચિમી ચોમાસાને ગતિ આપે છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરથી સૌરાષ્ટ્રમાં ચોમાસું ધારણા કરતાં વહેલું બેસી જાય તેવા સંજોગો છે. હવામાન ખાતાના સૂત્રોએ જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્રના વધુ 50-60% વિસ્તારોમાં બેસી જાય તેવો માહોલ સર્જાયો છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીની કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધુ અસર જોવા મળશે. સૌરાષ્ટ્રમાં આવતીકાલે બપોર બાદ ગાજવીજ સાથે વરસાદની શક્યતા વધુ જોવા મળી રહી છે. હાલ ગરમી 40 ડિગ્રીની આસપાસ છે, પરંતુ દિવસ દરમિયાન અને સાંજના સમયે પણ ભેજનું પ્રમાણ વધુ હોવાથી અસહ્ય ઉકળાટ અને બફારાનો અનુભવ થઈ રહ્યો છે. લોકો પરસેવે રેબજેબ થઈ જાય છે. કચ્છમાં છેલ્લા 2 વર્ષથી અપૂરતા વરસાદને કારણે સ્થિતિ કફોડી બની છે, ત્યારે આ વર્ષે જે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે તે જોતા ચોમાસું સારું રહે તેવી શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. કચ્છમાં પણ છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ પૂર્વે જે રીતનો બફારો અને ઉકળાટ નીકળે તેવો માહોલ સર્જાઈ રહ્યો છે. તે જોતા એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે આગામી ટૂંક સમયમાં જ કચ્છમાં સારા વરસાદની શક્યતા છે. તો બપોર બાદ ભારે ઉકળાટ વચ્ચે કચ્છના રણકાંધી પંથકમાં અમી છાંટણા થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા, જેમાં ખાસ તો હાજીપીર નરા પંથકમાં મેઘરાજાએ મોસમના પહેલા વરસાદની હેલી વરસાવીને માર્ગો ભીના કર્યા હતા. તો નરા હાજીપીરથી નિરોણા તરફના પંથકમાં પણ અમી છાંટણા થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા, જ્યારે બગાડિયા, સેરવો, સરાડા સહિતના બન્ની પંથકમાં હળવો વરસાદ થયો હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે નરાથી બન્ની તેમજ નિરોણા પંથક સિવાયના આસપાસના વિસ્તારોમાં ભારે ઉકળાટ વચ્ચે વરસાદ થવાની શક્યતા જોવા મળી હતી, જેમાં ધોરડો, ખાવડા પંથક, આ તરફ નખત્રાણા અને માતાના મઢ, લખપત સહિતના વિસ્તારોમાં વાદળીયો માહોલ જોવા મળ્યો હતો અને લોકોએ ભારે ઉકળાટ અનુભવ્યો હતો. ભુજના અનેક વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં દબાણ થયેલું છે. અનેક વિસ્તારોમાં વર્ષોથી દબાણ કરીને બાંધકામ કર્યા બાદ રહેણાંક ચાલુ છે, ત્યારે આ રહેણાંકોમાં પાણી અને ગટરની લાઇનો પણ પથરાયેલી છે અને દબાણકર્તાઓ સુધરાઈની આ સેવાનો પણ લાભ લઈ રહ્યા છે. તેથી હવે દબાણમાં અપાયેલા ગટર અને પાણીના કનેક્શનના વેરા વસૂલવામાં આવશે. ચીફ ઓફિસર જીકે ચંડપા દ્વારા આ અંગે ટેક્સ શાખાને જાણ કરીને પાણી અને ગટરની વસૂલાત કરવા જણાવાયું છે. ત્યારે આ બાબતે વિગતો આપતા ટેક્સ ઇન્સ્પેક્ટર હિતેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે શહેરના વોર્ડ નંબર 1-4માં જે લોકોએ દબાણ પર પાણી અને ગટરના કનેક્શન મેળવ્યા છે તેમનો સર્વે કરાશે અને બાકી રહેતું લેણું વસૂલવામાં આવશે, કેમ કે દબાણ કરીને રહેતા લોકો પણ ગટર અને પાણીની સુવિધાઓનો લાભ લઈ રહ્યા છે. ત્યારે આ માટે સુધરાઈ દ્વારા 5 ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો વોર્ડ નંબર 1-4માં ફરીને વસૂલાત કરશે અને જો કોઈ પણ દબાણકર્તા દ્વારા ગટર અને પાણીના વેરા નહીં અપાય તો કનેક્શન કાપવામાં આવશે તેવું હિતેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું.
ઘાસ પાણી અને અન્ય પાયાની સુવિધાઓનો અભાવ એટલે બનીના રણકાંધી આવેલું ઉડઈ ગામ હાલ અછતની પરિસ્થિતિને કારણે આખે આખું ઉડઈ ગામ હિજરત કરી ગયું છે। ઉડઈ જૂથ ગ્રામ પંચાયતમાં 4,000 થી 4,500 જેટલા પશુઓ છે, પરંતુ હાલ આ ગામમાં ચકલું એ ફરકતું નથી। તો જોઈએ કચ્છ ઉદયની આ ખાસ રજૂઆતમાં ઉડઈની વ્યથા દર્શાવતો અહેવાલ। બન્ની પંથકમાં ભીરંડી આરાથી ભોજરડો અને ભોજરડોથી રણકાંધીએ આવેલા ઉડઈ ગામની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે। અહીંના સ્થાનિકોને વર્ષના 6 થી 8 મહિના હિજરત કરીને નીકળી જવું પડે છે। કાળઝાળ ઉનાળો શરૂ થાય એટલે આ ગામમાં ઘાસચારા અને પાણીની તીવ્ર તંગી ઉદ્ભવે। રણકાંધીએ આવેલા છેલ્લા એવા ઉડઈ ગામમાં અન્ય કોઈ પાણીનો સ્ત્રોત ન હોવાને કારણે માલધારીઓને પોતાના અનમોલ પશુધનને બચાવવા ફરજિયાત હિજરત કરવી પડે। આ ગામમાં અન્ય કોઈ પણ પાયાની સુવિધા 4,000 થી 4,500 ના પશુધન સાથે માલધારીઓ કાચા પાકા ભૂંગાઓમાં વસવાટ કરી રહ્યા છે। ગામમાં એસટીની સુવિધા નથી। ભોજરડોથી ઉડઈ જવાનો 5-1 કિલોમીટરનો માર્ગ પણ ઉબડખાબડ છે। એસટીની સવલત નથી, અન્ય કોઈ પણ વાહનોની સુવિધા નથી, માલધારીઓના બાળકો માટે શાળા પણ આ ગામમાં નથી। આ ઉપરાંત આરોગ્ય સેવા, પાણી, રસ્તા, લાઇટ જેવી પાયાની સુવિધાઓ વિના ઉડઈવાસીઓ 18મી સદીમાં જીવન જીવતા હોય તેવું લાગી રહ્યું છે। પરંતુ હાલ આખુંય ગામ આપને ખાલીખમ દેખાશે, કેમ કે અહીંના તમામ માલધારીઓ પોતાના પશુઓને બચાવવા માટે હિજરત કરી ગયા છે। ત્યારે ભુજ તાલુકા પંચાયતના માજી સદસ્ય જુસબભાઈ હાલેપોત્રાએ જણાવ્યું હતું કે બન્નીના અંતરિયાળ એવા ઉડઈ ગામે પાયાની સુવિધાઓ પૂરી પાડવા સ્થાનિકોએ અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ તંત્ર અને સરકાર દ્વારા તેમની એક પણ રજૂઆત ધ્યાને લેવામાં ના આવતા દર વર્ષે ઉડઈના માલધારીઓને ફરજિયાતપણે હિજરત કરવી પડે છે। આ અમારો બન્ની વિસ્તારનો એરિયો એક રણકાંઠે ઉપર ઉડઈ ગામ છે, એકદમ રણકાંઠે, જે ગામમાં જે 4 થી 5 કિલોમીટર લગભગ ભોજરડા સુધી રોડ, ભેંડિયારાથી ભોજરડા સુધીનો રસ્તો સારું મેટલ થઈ ગયો। આ મોટો ગામ છે, પોપર ઉડઈ ગ્રામ પંચાયત છે, પણ છતાં એ લોકોને ઘણી બધી રજૂઆતો એ કરી છે, આગેવાનો સરપંચ હોય ઉપસરપંચ હોય, પણ એ લોકોનું રસ્તાનું કોઈ માર્ગ કે સીસી રોડ કે એ બધું નથી આવી શકતો, જેના હિસાબે થોડુંક વરસાદ પડે એટલે કોઈ ગાડી રોડ ઉપર પકી શકે નહીં। ગમે એટલી બીમારી, ગમે એટલી તકલીફ હોય, જો 108 તો અમે લોકોને વ્યવસ્થા મળતી નથી। બાકીની પાણીની અવાળાની સમસ્યા તો આપને જોઈ, પશુધન જેવી કેવા પાણી ઉપર નિર્ભર થઈ રહ્યું છે, આ ગંદા પાણી ઉપર એ આપણે નિર્ભર જોયું। આ પાણી પીને પછી દૂધ આપણે પીતાવીએ, એ રોગચાળો આપણા દેશમાં ફેલાતું હોય, આપણા દેશમાં આપણા વિસ્તારમાં ફેલાતું હોય, બરાબર। અને અહીંયાના માણસો જે છે ગામ છોડી હિજરત કરીને સ્થળાંતર કરીને ચાલ્યા ગયા છે, કંઈક રોજગારીના હિસાબે, અને આપણે ઘાસચારા પાણીના હિસાબે, કોઈ એને સરકારી એસટી ન મળે, કોઈ વાહન ન મળે, બીમ શાળા વ્યવસ્થા ન મળે, જે છોકરા એ લોકોના જો ગ્રામ પંચાયત હોય મોટી તો એના છોકરા કેટલા હોય, છોકરા છોકરી કુમારકન્યા એ લોકોને કુમારકન્યા એ શિક્ષણથી વંચિત હોય, જે શિક્ષણ વંચિત રહી આ રણકાંધીમાં જો કોઈ સ્કૂલ શાળા ન બને તો કેટલું બધું એનો જો એ લોકોનું છોકરા છોકરીનું જીવનનું એટલું નુકસાનકાર, જબરદસ્ત આવતી પેઢીઓનું નુકસાનકાર, જે વિકાસથી આપણે પાછળ રહી શકીએ, આપણા દેશ ઉપર સીધું અસર પડે આ ગામના હિસાબે નાનકડા ગામના। તો આ ગામ માટે મારી રજૂઆત છે સાહેબ સરકારશ્રીને કે જે સરકારશ્રીની સુવિધાઓ વિકાસ કામોની હોય, રોડની હોય, પાણીની હોય, માલધારીઓ છે, પશુધન છે, તો એ લોકોને સરકારશ્રી પૂરી સહાયતા મળે અને વિનંતી છે। ઉડઈ જૂથ ગ્રામ પંચાયતના ઉપસરપંચ ગાજી બિલાલે કચ્છ ઉદય સાથેની વાતમાં કહ્યું હતું કે રણકાંધીએ આવેલા છેવાડાના ઉડઈ ગામમાં કોઈ જ સુવિધા નથી, માલધારીઓના બાળકો શિક્ષણથી વંચિત છે, ગામમાં આવવા જવાનો ભોજરડોથી ઉડઈ સુધીનો માર્ગ દુર્ગમ અને ઉબડખાબડ છે, કાચા પાકા માર્ગ પરથી સામાન્ય વરસાદમાં પણ નીકળી શકાતું નથી। હાલ ઘાસચારા અને પાણીની અછતને કારણે માલધારીઓ હિજરત કરીને નીકળી ગયા છે, પરંતુ વરસાદ પડશે ત્યારબાદ પણ ગ્રામજનોને પોતાના ગામથી ભીરંડિયારા તરફના માર્ગ પર હિજરત કરીને વસવાટ કરવો પડશે, કેમ કે અહીં આવવા જવાના માર્ગ બંધ થઈ જવાને કારણે માલધારીઓનું દૂધ કોઈ લેવા પણ આવી શકશે નહીં, તેથી માલધારીઓને ચોમાસા દરમિયાન પણ રોડ પર રહેવાની ફરજ પડે છે। આ ઉપરાંત ગામમાં અન્ય કોઈ પણ પાયાની સુવિધાઓ ન હોવાથી લોકો અપાર સમસ્યાઓ વચ્ચે જીવન જીવી રહ્યા છે, ત્યારે અહીં પાયાની સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ ઉડઈના ઉપસરપંચ ગાજી બિલાલે કરી હતી। એટલે અમારા ગામમાં તો જો પહેલે અમારે રસ્તાની તકલીફ છે, બરાબર, આખું ગામ હજરત કરીને અહીંયા ગામ ખાલી છે અત્યારે, બરાબર, અમે અહીંયા ઉડઈથી કંડિયારા વાંટ કહેવાય,
એટલે આ કંડિયારા વાનમાં 10-12 ઘર છે, આખું ગામ હજરત કરીને નીકળી ગયું અહીંયાથી. બરાબર, આ પાણીને કટાડે ને ઘાસને કટાડે, રસ્તો નથી. 50 વર્ષ છે અમારી રજૂઆત ચાલુ છે, એક રસ્તો નથી, સ્કૂલ નથી, કોઈ પણ સરકારી સુવિધા અહીંયા નથી. પાણીની તકલીફ છે, ઘાસની, રસ્તાની, સ્કૂલની, કોઈ કોઈ વસ્તુ અહીંયા નથી મળતી અમારે. એસટી નથી, કોઈ નહીં. અહીંયાથી પશુ આવડી જૂથ ગ્રામ પંચાયતમાં પશુ છે બધા ટોટલ 4,045 પશુ છે. 108 પણ એમરજન્સીમાં અહીંયા અમે મંગાવી તો આવતી નથી રસ્તાને કારણે. બરાબર, આ ચોમાસાઓ જ્યારે આવે ત્યારે આ બધો અમારો પશુનો ધંધો છે, ત્યારે અમારે બધો હજરત કરીને પછી રોડ ઉપર જવું પડે, નકર અહીંયાથી દૂધ નથી ઉપડતો. અહીં તકલીફ છે અમારે. દેશ અને ગુજરાત ભલે વિકાસના પંથે આગળ વધતા હોય, પરંતુ બન્નીનું છેવાડે આવેલું ઉડઈ ગામ પાયાની સુવિધાઓથી પણ વંચિત છે. ત્યારે અંતરિયાળ એવા આ ગામમાં રોડ, પાણી, શિક્ષણ, આરોગ્ય તેમજ વીજળી જેવી સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ભુજ. મુંદ્રા રોટરેક્ટ અને ઉત્સવ ગ્રુપ દ્વારા યુએસ વિલા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 21 દિવસ સુધી કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ ગુજરાતની કુલ 60 ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં આઈપીએલ દિલ્હી ડેર ડેવિલ્સના ખેલાડી કુલદીપ રાવલે આકર્ષણ જમાવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં અદાણી ગ્રુપ, યુએસ વિલાના ઇમરાન જત, આશુતોષ, સીએફએસના સુરેશ ઠક્કર અને ભાવિન ઠક્કર તેમજ મુંદ્રા ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્ર જેસરે ખાસ આર્થિક સહયોગ આપ્યો હતો. યુએસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં શાસ્ત્રી મેદાનને શણગારવામાં આવ્યું હતું અને વિશાળ ગ્રાઉન્ડમાં યશ એન્ટરપ્રાઇઝ દ્વારા નિઃશુલ્ક ઠંડા પાણીની વ્યવસ્થા રાખવામાં આવી હતી. ફાઇનલ મેચની પૂર્વે ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્ર જેસરે ટોસ ઉછાડી મેચનો પ્રારંભ કરાવ્યો હતો અને ફાઇનલમાં આશાપુરા 11 સામે મરીન 11 વિજેતા થઈ હતી. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચની વિજેતા ટીમને 1,00,000 ચેક અર્પણ કરાયો હતો અને રનર્સ અપ ટીમ આશાપુરા 11ને 51,000 ચેક અપાયો હતો. સ્પર્ધાના મેન ઓફ ધી સિરીઝ ભવાન રોશિયાને નવી બાઇક અને મેન ઓફ ધી મેચ, બેસ્ટ બોલર તેમજ બેસ્ટ બેટ્સમેનને ઇનામો આપીને પ્રોત્સાહિત કરાયા હતા. અમે આ ટુર્નામેન્ટમાં ટોટલ આખા ગુજરાતમાંથી કહું તો 60 ટીમોએ ભાગ લીધો હતો. એમાં દિલ્હી ડેર ડેવિલ્સના રમી ચૂકેલા પ્લેયર પણ મુંદ્રામાં ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે આવેલા હતા. તેમજ તદુપરાંત હું કહું તો પ્લેયરોને બધાને પ્રોત્સાહન આપવા માટે અમે વિનર્સ માટે 1,00,000 રૂપિયાનું પુરસ્કાર રાખ્યું હતું, રનર્સઅપ માટે 51,000 રાખ્યા હતા. મેન ઓફ ધ સિરીઝ માટે અમે TVS યુવા સ્પોર્ટ્સની બાઇક રાખી હતી, તેમજ બેટ્સ બોલર અને બેસ્ટ બેટ્સમેન માટે 5,000 રૂપિયા રોકડાનું નગદ પુરસ્કાર રાખ્યું હતું. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.